યુનિટ 3 વિદ્યુત ચુંબકીય તરંગો સ્થાનાંતર પ્રવાહ એમ્પિયરના નિયમમાં રહેલી ઉણપને દૂર કરવા ઉપરાંત મેક્સવેલના આ પદનું રસપ્રદ અર્થઘટન એમ પણ થાય છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે જ રીતે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે મેક્સવેલના આ સિદ્ધાંતને 1887માં હર્ટ્ઝના વિદ્યુત ચુંબકીય વિકિરણના પ્રયોગથી સમર્થન મળ્યું મેક્સવેલના મત મુજબ એમ્પિયરના નિયમમાં પૃષ્ઠ સંકલન સદીશ બી ડોટ સદીશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ પ્લસ શું મેક્સવેલે આ ખૂટતા પદને સ્થાનાંતર પ્રવાહ એવું નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહનો ખરેખર અર્થ શું છે આ સ્થાનાંતર પ્રવાહનો અર્થ વિદ્યુત ભારોની ગતિને લીધે ઉદ્ભવતા વિદ્યુત પ્રવાહના અર્થમાં નથી આ બાબતને સ્પષ્ટપણે આકૃતિમાં દર્શાવેલ સાદા કેપેસિટર પરિપથ મારફતે સમજાવી શકાય સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત પ્રવાહ આઈ ધન પ્લેટમાં દાખલ થાય છે અને ઋણ પ્લેટમાંથી બહાર આવે છે આ પ્રવાહ લાંબા સમય સુધી ચાલુ રહેતો નથી જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત બને ત્યારે પ્રવાહ શૂન્ય બને છે જો કેપેસિટરની બે પ્લેટો એકબીજાની ખૂબ નજીક હોય તો તેમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ 1/ε0σ ઇઝ ઇક્વલ ટુ 1/ε0 ઇન્ટુ ક્યુ અપોન એ જ્યાં ક્યુ એ પ્લેટ પરનો વિદ્યુત ભાર અને એ પ્લેટનું ક્ષેત્રફળ છે તેથી જ્યારે કેપેસિટર વિદ્યુત ભારિત થતું હોય તે દરમિયાન ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/ε0 એ ઇન્ટુ ડી ક્યુ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ 1/ε0 એ ઇન્ટુ આઈ માટે ε0 ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ ઇઝ ઇક્વલ ટુ જે ડી માટે ε0 એ ઇન્ટુ ડેલ્ટા ઈ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ ડી જેને સ્થાનાંતર પ્રવાહ કહે છે સંકલન સ્વરૂપમાં ε0 સંકલન ડેલ્ટા સદીશ ઈ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ સદીશ ડી એ ઇઝ ઇક્વલ ટુ આઈ ડી એમ્પિયરના નિયમમાં સ્થાનાંતર પ્રવાહનું સંકલન સ્વરૂપ ઉમેરતા પૃષ્ઠ સંકલન સદીશ બી ઇન્ટુ સદીશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈસી પ્લસ મ્યુ ઝીરો ε0 સંકલન ડેલ્ટા સદીશ ઈ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ સદીશ ડી એ અથવા પૃષ્ઠ સંકલન સદીશ બી ઇન્ટુ સદીશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈસી પ્લસ મ્યુ ઝીરો આઈ ડી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો ઇન્ટુ બ્રેકેટ આઈસી પ્લસ આઈ ડી આ સમીકરણ એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય છે જે દર્શાવે છે કે કોઈ બંધ પરિપથને ઘેરતા બંધ પૃષ્ઠમાંથી પસાર થતો કુલ પ્રવાહ વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહના સરવાળા જેવો હોય છે કેપેસિટરની પ્લેટના બહારના ભાગમાં ફક્ત વહન પ્રવાહ હોય છે અને કેપેસિટરની અંદર ફક્ત સ્થાનાંતર પ્રવાહ હોય છે